કેમ છો બાળ દોસ્તો, આજે આપણે ભારતની સંસદ એટલે કે પાર્લામેન્ટના નીચલા ગૃહ લોકસભા વિશે અભ્યાસ કરવાના છીએ. લોકસભાને હાઉસ ઓફ ધ પીપલથી પણ ઓળખવામાં આવે છે. હવે લોકસભાના સભ્ય બનવાની લાયકાત શું હોય છે? તો પહેલી લાયકાત છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. ત્રીજી લાયકાત છે કે તેની ઉંમર 25 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. તમને એક સવાલ થવો જોઈએ કે ચલો, મારા દાદા છે, તેમને લોકસભાના સભ્ય બનવું છે, તેમની ઉંમર 60 વર્ષ છે, તો એ લોકસભાના સભ્ય બની શકે? તો હા, લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા વર્ષ નક્કી થયેલા છે, પણ વધુમાં વધુ ઉંમર નક્કી થયેલી નથી. એટલે તમારા દાદા ચોક્કસ લોકસભાના સભ્ય બનવા માટે લાયકાત ધરાવે છે. ચોથી લાયકાત છે, સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતા હોવા જોઈએ નહીં. દાખલા તરીકે, તમે સરકારી શાળામાં અભ્યાસ કરો છો અને તમારી શાળાના કોઈ શિક્ષક જો લોકસભાના સભ્ય બનવા માંગતા હોય તો એ ઉમેદવારી કરી શકશે નહીં, કારણ કે તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવે છે. જો એમને ઉમેદવારી કરવી હોય તો એમને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું પડે છે. આ તો થઈ લોકસભાના સભ્ય બનવાની લાયકાત. હવે લોકસભાના સભ્યોની ચૂંટણી એ આમ જનતા દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે. લોકસભામાં દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માંથી સભ્યો ચૂંટાતા હોય છે. હવે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તીને આધારે લોકસભામાં બેઠક નક્કી થતી હોય છે. હવે કેટલી બેઠકો હોય છે એની વાત કરીએ તો બંધારણની જોગવાઈ મુજબ લોકસભામાં વધુમાં વધુ 552 બેઠક હોવી જોઈએ. ત્યાં નક્કી કરવામાં આવ્યું છે કે વધુમાં વધુ 552 બેઠકોમાંથી 2 એંગ્લો ઇન્ડિયન સમુદાયના વ્યક્તિ માટે આરક્ષિત હોય છે અને 550 બેઠકો એ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી નક્કી થાય છે. એમાં રાજ્યમાંથી 530 બેઠકો અને 20 બેઠકો કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી હોય છે. પરંતુ હાલમાં લોકસભાની બેઠક 545 છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ વર્તમાન પરિસ્થિતિની વાત છે. જ્યારે આપણે ઉપર જે ચર્ચા કરી તે બંધારણની જોગવાઈ મુજબ છે. 545 એ હાલમાં લોકસભાની બેઠકો છે, એમાંથી 2 બેઠક એંગ્લો ઇન્ડિયન સમુદાય માટે આરક્ષિત છે, જ્યારે 543 બેઠકો ટોટલ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ફાળવવામાં આવે છે. તેમાંથી 530 એ આપણા 28 રાજ્યમાંથી બેઠકો ફાળવેલી છે અને 13 બેઠક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ફાળવેલી હોય છે. લોકસભામાં ચૂંટાયેલા સભ્યોને સંસદ સભ્ય એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમપી કહે છે. દરેક રાજ્યની વસ્તીને આધારે લોકસભાની બેઠકો ફાળવેલી છે. આપણા ગુજરાત રાજ્યને લોકસભાની 26 બેઠકો ફાળવેલી છે. લોકસભાના અધ્યક્ષને સ્પીકર કહેવાય છે. લોકસભામાં હાલના સ્પીકર શ્રી ઓમ પ્રકાશ બિરલા છે.
लोकसभामां आखा देशमांथी सभ्यो चूंटाय छे, तेमां जे पक्षनी बहुमती होय ए पक्षना नेताने वडाप्रधान बनावामां आवे छे। हवे जो कोई पक्षनी स्पष्ट बहुमती ना होय तो अन्य पक्ष साथे गठबंधन करीने बहुमती मेळवी शकाय छे। ભારતમાં હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે। આપણો જિલ્લો આણંદ, આણંદમાં લોકસભાની એક બેઠક છે। આણંદમાં હાલના સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ છે। આપણું સંસદ ભવન દિલ્હી ખાતે આવેલું છે। કાર્ય કાયદા ઘડવાનું છે। આ ઘડેલા કાયદાને ભારતના રાષ્ટ્રપતિ આખા દેશમાં લાગુ કરે છે।